काव्य सात पगले पगले। कवि परिचय। बाळ दोस्तों, पगले पगले काव्यना कवि छे श्री संत बाल। तेमनो जन्म मोरबी तालुकाना टोळगाम मा 26 ऑगस्ट 1904 थयो हतो। तेमनु मूळ नाम शिवलाल हतु। तेओ जैन धर्मनी दीक्षा लई जैन साधु बन्या हता। त्यारबाद तेओ संत बाल तरीके ओळखाया छे। संत बाल क्रांतिकारी जैन संत हता। तेमणे जैन धर्म, भारतीय दर्शनो तेमज आध्यात्म विषयक विपुल साहित्य सर्जन कर्यु हतु। तेमणे समाज घड़तरना कार्यो कर्या हता। तेमनी प्रेरणा थी गुजरात अने महाराष्ट्र मा केटलीक संस्थाओ मुनिश्रीना आदर्श प्रमाणे कार्य करी रही छे। सर्वधर्म प्रार्थना, विश्ववात्सल्य महावीर, ब्रह्मचर्य साधना, धर्मानुबंध, विश्वदर्शन जेवा 10 पुस्तको तेमणे आप्या छे। पगले पगले सावध रहिने प्रेमता प्रगटावे जा। पगले पगले सावध रहिने प्रेमता प्रगटावे जा। अंतर रे अजवाड़ी वीरा पंथ तारो काके जा, पंथ तारो काके जा। काटा आवे कंकर आवे धूम धखंती thank you।
બાળ દોસ્તો, પાંચમા ધોરણમાં તમે સંજ્ઞા વિશે શીખી ગયા છો, જેને આપણે નામ તરીકે પણ ઓળખીએ છીએ. વ્યક્તિ, પ્રાણી, પદાર્થ કે વસ્તુ સૂચવે તેને સંજ્ઞા કહેવાય, જેમ કે ઝાડ, નદી, પર્વત, સરોવર, પશુ, પંખી, નગર, ગામ, શાળા, ફૂલ. બાળ દોસ્તો, તમને પ્રશ્ન થશે કે ઝાડ એટલે કયું ઝાડ?
લીમડાનું, વડનું કે પીપળાનું. તમને એમ પણ થશે કે પર્વત એટલે કયો પર્વત, હિમાલય, અરવલ્લી કે પાવાગઢ. પશુ એટલે ગાય, ભેંસ, ઘોડો કે બળદ. અહીં આપેલા નામો સંજ્ઞા તરીકે ઓળખાતા આખા સમૂહને તેમજ તેમાંના દરેકને લાગુ પડે છે. કોઈ એક ઝાડ કે કોઈ એક પર્વતની વાત નથી, તેથી તેને જાતિવાચક સંજ્ઞા કહેવાય. બાળદોસ્તો, અહીં બતાવવામાં આવેલા શબ્દો વાંચો. વલ્લભભાઈ, ગાંધીજી, પ્રિયા, કબીરવડ, હિમાલય, ગંગા નદી, ભાવનગર, સુરત. આ શબ્દો બોલતી વખતે તમારા મનમાં એક ફોટો દેખાયો હશે, જેમ કે ગાંધીજી, વલ્લભભાઈ. આ બધી સંજ્ઞાઓ કોઈ ચોક્કસ વ્યક્તિની કે સ્થળની ઓળખ આપે છે, એટલે કે તે નામથી ઓળખાતી એક જ વ્યક્તિ અથવા એક જ સ્થળને લાગુ પડે છે. આથી તેને વ્યક્તિવાચક સંજ્ઞા કહે છે.